નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ નવેમ્બર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબ સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા જાબ સાચા છે દસમાંથી તમે જોશો તો પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલા માસ્ટર શ્યામ શરણ નેગી કોણ છે એટલે કોણ હતા હવે એવું કહી શકીએ કેમ કે રિસન્ટલી એમનું નિધન થઈ ગયું છે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર હતા હું શું કહી રહ્યો છું સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર જેમનું નામ શ્યામ શરણ નેગી એમનું નિધન થઈ ગયું છે સો ટકા પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન આવનારી જે તલાટી અને જુનિયર ક્લર્કની જે એક્ઝામ છે એના માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો કેમ કે ચૂંટણી પણ આવી રહી છે આપણા ગુજરાતની અંદર અને આ આપણા ભારતના પ્રથમ મતદાર હતા એટલે સો ટકા પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો એકસો છ વર્ષની એમની એજ હતી અને એમનું નિધન થઈ ગયું છે બરાબર છે પાંચમી નવેમ્બરે નિધન થયું લાંબી માંદગી બાજ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના હતા ક્યાંના હતા હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના કલ્પ કલ્પનાના રહેવાસી હતા અને આજે કિન્નોર જિલ્લા છે એના જે ડીસી છે આબિદ હુસેન સાદિકે એમણે આમના મોતની પુષ્ટિ કરી છે એમણે કહ્યું કે અંતિમ સંસ્કાર જિલ્લા વહીવટ દ્વારા સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવશે નેગીને ત્રણ દિવસ પહેલાં જ પોસ્ટલ બેલેટ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો તો યાદ રાખજો ખાસ પરીક્ષાની દૃષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તમને એવું પણ પૂછાઈ શકે કયા રાજ્યના હતા તો હિમાચલ પ્રદેશ કયો જિલ્લો તો કિન્નોર તમને યાદ છે આપણે ભણ્યા હતા કિન્નોર જિલ્લો છે ને એમાં કોવિડ નાઇન્ટીન અંતર્ગત જે પ્રથમ રસીનો જે ડોઝ આપવામાં આવ્યો હતો એમાં સો ટકા ડોઝ પ્રાપ્ત કરનાર આખા ભારતનો પ્રથમ જિલ્લો કિન્નોર હતો બરાબર હવે મિત્રો તમને ખબર છે ચૂંટણીઓ આવી રહી છે અને અહીંયા મતની વાત થઈ છે તમને ખબર છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે આપણે ઉજવીએ છીએ પચીસમી જાન્યુઆરી બીજું આપણે ગઈકાલે ભણ્યા હતા કે આપણે આ ચૂંટણી આવી રહી છે તો એના માટે છે જે મતદાતા છે એમને પ્રોત્સાહન આપવા માટે વધારે લોકો મત આપવા માટે પ્રેરાય એમના માટે એક અવસર રથની શરૂઆત કરવામાં આવી છે એ રથની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કોના દ્વારા પ્રથમ વખત બે મહિલા અધિકારીઓને આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે સી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ચલો એક પ્રશ્ન તમારા માટે થઈ જાય આપણે ભણ્યા હતા કે સીબીઆઈ જે છે એના દ્વારા બાળકોની જાતી સતામણી ઓનલાઈન બાળકોની જાતિ સતામણી અટકાવવા માટે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું એનું નામ તમને આવડે તો કહો આગળ વધીએ આપણે તો સી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એમના દ્વારા બે મહિલાઓ એમાં એક તો છે એની અબ્રાહમ એમને રેપિડ એક્શન ફોર્સના આઈજી બનાવવામાં આવ્યા છે જે ખાસ એન્ટી રાઇટ યુનિટી છે યુનિટ છે સીમા ગુંડિયા જે છે એમને બિહાર સેક્ટરના આઈજી બનાવવામાં આવ્યા છે બંને મહિલા અધિકારીઓ ઓગણીસો સિત્યાસીમાં સીઆરપીએફમાં જોડાયા હતા એની અબ્રાહમની વાત કરીએ તો અગાઉ લાઇબેરિયામાં યુનાઇટેડ નેશન્સ મિશનમાં ફોર્મ પોલીસ યુનિટ એના કમાન્ડ રહી ચૂક્યા છે તેઓ અને તેમની સેવા દરમિયાન એમને વિશિષ્ટ સેવા અને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ અને અતિૃષ્ઠ ઉત્કૃષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આપણે વાત કરીએ તો ઓગણીસો ને ઓગણચાલીસમાં એની જે સ્થાપના કરવામાં આવી હતી ને તો ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ કહેવાતી હતી અને ઓગણીસો ને ઓગણપચાસમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરીકે એની એનું સ્થાપના કરવામાં આવી અને તમારા માટે એ પ્રશ્ન કે આપણે છેલ્લે ભણ્યા હતા ને કે એના જે અધ્યક્ષ બન્યા છે ડિરેક્ટર જનરલ એમનું નામ શું છે આપણે તો કમેન્ટ બોક્સમાં લખજો કેન્દ્ર સરકારે ગ્લાયફોસેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો હર્બી સાઈડ ગ્લાઇફ છે એનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને એનો ઉપયોગ કરવા માટે માત્ર અધિકૃત પેસ્ટ કંટ્રોલ ઓપરેટરોને જ અધિકૃત કર્યા છે કૃષિ મંત્રાલયે આનો ઉપયોગ માનવો અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે જોખમોને ટાંકીને પ્રતિબંધ કર્યો છે હર્બીસાઇડ છે ગ્લાઇફોસેડનો ગ્લાય ગ્લાઇફોસિડેનો ઉપયોગ એનાથી કેન્સર થાય છે રોગપ્રતિકારક શક્તિ છે ઘટે છે પ્રજનન તંત્ર છે એને અસર કરે છે અને ભારતમાં જનરલી વાત કરીને ને તો આનો ઉપયોગ ચાના બગીચાઓ અને નોન પ્લાન્ટેશન વિસ્તારમાં થાય છે અને વિશ્વના લગભગ પાંત્રીસ દેશોએ આના પર પ્રતિબંધ મૂક્યો છે અથવા તો એનો ઉપયોગ મર્યાદિત કર્યો કે બ્યાનથી વધારે ઉપયોગ ના કરાય નોર્મલી વાત કરીએ તો નીંદણ જે કહીએ ને અનિચ્છનીય વનસ્પતિ હોય ખેતીની અંદર એને નાશ કરવા માટે છે આ પણ થી કેન્સર થાય છે અને કેન્સર પરથી યાદ આવ્યું કે પહેલી ડિસેમ્બર પહેલી ફેબ્રુઆરી ચોથી ફેબ્રુઆરી કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે પહેલી ડિસેમ્બર તો એડ્સ ડે કહેવાય છે ને તો એ પણ તમારે યાદ રાખવાનું છે આગળ વધીએ ત્યારબાદના ક્વેશ્ચન તરફ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવામાં શરમ ના કરતા વિડીયોને એક લાઈક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હાલમાં આપણે જોશું તો આપણા સબસ્ક્રાઈબર મિત્રો છપ્પન હજારની આસપાસ છે આપણી આ ચેનલમાં એને આપણે એક લાખ સુધી લઈ જવાના છે તમારા બધાનો સાથ સહકાર હશે તો લઈ જઈશું ઓકે બંને ચેનલને સબસ્ક્રાઈબ કરો ટેલિગ્રામ જે આપણી છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો કેમ કે તમને ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઈલ અહીંથી મળશે તો એને પણ જોઈન કરો અને તમારા મિત્રોને શેર કરો ત્યારે પણ કહેજો કે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ બંનેને જોઈન કરી લે અને ટેલિગ્રામમાં હવે તમને ખબર હોય ને તો આપણે પોલ મૂકવા માંડ્યા છીએ બરાબર તમારા માટે જ ખાસ મિત્રો પરીક્ષા આવી રહી છે એના માટે જ તાજેતરમાં કયા શહેરમાં ગંગા ઉત્સવ ધ રિવર ફેસ્ટિવલ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે નવી દિલ્હીમાં કઈ જગ્યાએ નવી દિલ્હીમાં ચોથી નવેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે તો આપણું જે જલ શક્તિ મંત્રાલય છે એના દ્વારા ચોથી નવેમ્બરથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે બે અલગ અલગ સત્રોમાં ગંગા ઉત્સવ ધ રિવર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી વસ્તુ જલ શક્તિ મંત્રાલયના મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત બીજી વસ્તુ મેજર ધ્યાનચંદની વાત કરીએ તો હોકીના જાદુગર કહેવાય છે ને એમનો જન્મદિવસ ઓગણત્રીસમી ઓગસ્ટ આવે છે જેને ભારતમાં આપણે મનાઈએ છીએ કયા દિવસ તરીકે રાષ્ટ્રીય રમત દિવસ અથવા રાષ્ટ્રીય ખેલ દિવસ ગંગા ઉત્સવ ધ રિવર ફેસ્ટિવલનું આયોજન ધ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા બરાબર આના જે ડિરેક્ટર જનરલ છે ને એનું નામ તમારે જણાવવાનું આપણે પહેલાં બહુ વખત ભણ્યા છીએ પછી જળ સંસાધન વિભાગ નદી વિકાસ અને ગંગા કાયાકલ્પને જળશક્તિ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા બહુવિધ હિસ્સેદારોની સક્રિય અને પ્રેરણાત્મક ભાગીદારી સાથે ગંગા ઉત્સવ આને વધુ રંગીન બનાવશે અને ગંગા પરથી યાદ આવ્યું નમામી ગંગે નમામી ગંગેનો માસ્કોટ ચાચા ચૌધરી એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો હવે જે પૂછાવાની શક્યતા છે બહુ જ એ છે છત્રીસમા નંબરના નેશનલ ગેમ્સ જે આપણા ગુજરાતમાં યોજાઈ ગયા એનો માસ્કોટ હાવજ અથવા તો સિંહ બાળ ગંગા ઉત્સવ બે હજાર બાવીસનો મુખ્ય ઉદ્દેશ નદીઓની જાળવણી કરવાનો છે અને સમગ્ર ભારતમાં નદીઓના કાયકલ્પ મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે તો યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કોના દ્વારા બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટર એડી વન મિસાઇલના ફેઝ ટુનું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે તો જવાબ રહેશે ડીઆરડીઓ કોના દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એના દ્વારા તો ડીઆરડીઓ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે જે આવેલું છે ને એપીજે અબ્દુલ કલામ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ તેના પરથી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટર એડી વન મિસાઇલ ફેઝ નું પ્રથમ ઉડાણ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે એક લાંબા અંતરની ઇન્ટરસેપ્ટર મિસાઇલ છે પંદરસોથી લઈને ત્રણ હજાર કિલોમીટરની રેન્જની અંદર શસ્ત્રયુક્ત ફ્લાઈંગ ઓબ્જેક્ટને નિશાન બનાવી શકે છે તે લાંબા અંતરની મિસાઇલ બેલિ બેલિસ્ટિક મિસાઇલો તેમજ એરક્રાફ્ટના નીચા એક્સ એક્સો એટમોસ્ફેરિક અને એન્ડો એટમોસ્ફેરિક ઇન્ટરસેપ્શન બંને માટે રચાયેલ છે બે તબક્કામાં ઘન મોટર દ્વારા ચલાવવામાં આવે છે અને સ્વદેશ રીતે વિકસિત અદ્યતન કંટ્રોલ સિસ્ટમ નેવિગેશન અને ગાઈડન્સ અલ્ગોરિધમથી તે સજ્જ છે ડીઆરડીઓની વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી એટલા માટે જ આપણે એક જાન્યુઆરીને મનાઈએ છીએ ડીઆરડીઓ દિવસ બે હજાર બાવીસમાં એનો ચોસઠમાં નંબરનો જન્મદિવસ મનાવવામાં આવ્યો ડીઆરડીઓનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં અને એનો મુદ્રાલેખ છે છે આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ તાજેતરમાં જી સેવાના જે દેશો છે ને એમણે ભારતને જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપનો ભાગ બનવા વિનંતી કરી છે જ્યારે સ્ટા સ્ટાર્ટિંગમાં ઓફર આવી હતી ને બહુ સમય પહેલાં લગભગ માર્ચ મહિનામાં ત્યારે ત્યારે તો ઓફર ફગાવી દીધી હતી અત્યારે આનો જવાબ નથી આપ્યો અને દેશમાં સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટની ઝડપથી સ્થાપના કરવામાં મદદરૂપ સાબિત થશે અને કોલસા પર ભારતની નિર્ભરતા ઘટાડવામાં સફળ થશે જો ભારત આ પ્રસ્તાવને સ્વીકારે તો એની જાહેરાત કોફ સત્યાવીસ દરમિયાન થશે એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ સત્યાવીસ જેનું આયોજન ઇજિપ્તમાં છે અને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ અઠ્યાવીસ છે એનું આયોજન યુએઈમાં છે બરાબર અને અહીંયા યુએમાં થશે ને ત્યારે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સંચાલિત ફ્લાઈંગ બોટ એનું અનાવરણ કરવામાં આવશે જેનું નામ ધ જેટ છે જી સેવનની વાત કરીએ ઓગણીસો પંચોતેરમાં પ્રથમ બેસક બેઠક ફ્રાન્સમાં મળી સભ્ય દેશોમાં કેનેડા જાપાન ઇટલી ફ્રાન્સ જર્મની યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ અને હેડક્વાર્ટર ઇટાલીના તાઓ છે તેમાં આવેલું છે અને તમારા માટે પ્રશ્ન કે જી ટ્વેન્ટી તમને ખબર છે ચર્ચામાં છે અત્યારે હાલમાં એની અધ્યક્ષતા ઇન્ડોનેશિયા છે ઇન્ડોનેશિયા જોડે એના પ્રેસિડેન્ટનું નામ શું છે અને યાદ રાખજો ડિસેમ્બર બે હજાર બાવીસમાં આપણા ભારત પાસે એની એની અધ્યક્ષતા આવવાની છે અને ભારતના શેરપા અમિતાભ કાંતને બનાવવામાં આવે છે પરીક્ષામાં પૂછાઈ ગયું છે જી ટ્વેન્ટી એટલે ઓગણીસ દેશો અને એક યુરોપિયન યુનિયન ઓકે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર તમે મને ફોલો કરી શકો છો ફેસબુક આઈડી છે મારું આર આઈ ભાસ્કર તો અહીંયા પણ તમે મને ફોલો કરી શકો છો મને મારી આપણી ચેનલને જોઈન કરી શકો છો અને ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે અહીંથી તમને ડેલી કરન્ડ એફીની પીડીએફ ફાઇલ મળશે બિલકુલ ફ્રીમાં એટલે જોઈન કરજો ભૂલ્યા વગર અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય ને તો લાઇક કરવામાં શરમ ના રાખતા એક લાઇક તમારું જોઈએ છે ફક્ત અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને કહેજો કે ભાઈ તમે પણ ત્રણ મિત્રોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ અવશ્યથી કરજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં ડોક્ટર જમશેદ જે ઈરાનીનું અવસાન થયું છે તેઓ કયા નામે ઓળખાતા હતા તો તેઓ ભારતના સ્ટીલમેન તરીકે ઓળખાતા હતા હવે તમને ખબર છે ભારતના મિસાઇલ મેન છે આપણે કોને કહીએ છીએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના મિસાઇલ વુમેન તમને કે તો ટેસી થોમસ ભારતના આયર્નમેન કોને કહેવાય છે લોખંડી પુરુષ સરદાર પટેલ અને ભારતના લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી બરાબર ભારતના રોકેટ મેન કોને કહેવાય છે જો તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો ભારતના સ્ટીલમેન તરીકે જાણીતા ડોક્ટર જમશેદ જે ઈરાણીનું જમશેદપુરમાં છ્યાસી વર્ષની હવે અવસાન થયું છે એમનો જન્મ બે જૂન ઓગણીસો છત્રીસમાં નાગપુરમાં થયો હતો નાગપુર એટલે મહારાષ્ટ્રની બીજી કેપિટલ ઉનાળાની ડોક્ટર ઈરાનીએ તેતાલીસ વર્ષ સુધી ટાટા જૂથની અનેક કંપનીઓમાં સેવા આપી અને એમના ઉદ્યોગમાં યોગદાન માટે બે હજાર સાતમાં પદ્મભૂષણ આપવામાં આવ્યું ભારત બ્રિટિશ વેપાર અને સહકારમાં એમના યોગદાન બદલ ઓગણીસો ને સત્તાવનમાં રાણી એલિઝાબેથ ટુ દ્વારા એમને માનદ નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા યાદ રાખજો અને બ્રિટન અથવા તો યુકેના પ્રાઇમ મિનિસ્ટર બની ગયા છે ઋષિ સુનગ એમણે ઓગણીસો બાણુંથી થી ત્રાણું દરમિયાન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ સી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ એમણે સેવા આપી છે તો એ બાબત પણ તમારે યાદ રાખવાની છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ છે એણે કલા નામક ચોખાની બે નવી જાતોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું એમાં તમને કહું તો એક તો કલા નામક કરીને છે સોળસો અડત્રીસ અને બીજા પૂષા નરેન્દ્ર કલા નામક સોળસો બાવન આ જાતો બમણી ઉપજ આપે છે અને ચોખાની વિવિધતા છે જેમાં કાળી ભૂકી અને શક્તિશાળી સુગંધ હોય છે તે આયર્ન અને ઝીંક જેવા સૂક્ષ્મ પોષક તત્વોથી સમૃદ્ધ છે અને અલ્ઝાઇમર એટલે કે ભૂલી જવાની જે બીમારી છે ને એને રોકવામાં મદદ કરે છે એમ તો તમે આપણી ચેનલ પર આવી ગયા છો રાજેશ ભાસ્કર એટલે ભૂલી જવાની બીમારી પણ તમારી દૂર થઈ ગઈ હશે ચાલો આજે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કેટલા મિત્રો છે જેમને આવી બીમારી જે લોકોને કરંટ એફેર જરી પણ પસંદ ના હોય જે લોકોને ભણવામાં ભૂલી જવાની બીમારી હોય એ દૂર થઈ ગઈ છે કમેન્ટ બોક્સમાં લખજો હું વાંચીશ આપણી ચેનલ અંગેના અભિપ્રાયો લખજો મારા અંગેના અભિપ્રાયો અને તમે તમારા જે પણ અભિપ્રાયો હોય બરાબર અને વિડિયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય ને તો કરી દેજો તે ઉત્તર પૂર્વે ઉત્તર પ્રદેશ અને નેપાળના તરાઈ ક્ષેત્રના અગિયાર જિલ્લાઓમાં ઉગાડવામાં આવે છે અને ઉત્તર પ્રદેશમાં લગભગ એક લાખ હેક્ટરમાં આજે કલા નામક જે છે ચોખા બરાબર એની ખેતી થાય છે ચલો ચોખાની વાત કરી તમારા માટે પ્રશ્ન કે ભારતનું પ્રથમ ક્યાં સ્થાપવામાં આવ્યું છે કમેન્ટ બોક્સમાં લખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન એવો કયો પદાર્થ છે જે રક્તવાહિનીઓમાં ગંઠાઈ જતા ગંઠાઈ આવી જતા અટકાવે છે તો સેકન્ડ પ્રશ્ન કૃત્રિમ રેશમને શું કહેવાય છે તો ડેક્રોન પણ કહેવાય છે થર્ડ પ્રશ્ન નીચેના પૈકી કયું આરડીએક્સ નું બીજું નામ છે તો સાયક્લોનાઇડ ચોથો નીચેના પૈકી કયું પરોપજીવી નથી જો મચ્છર કીડ છે પણ માખી નથી પાંચમું સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે સરખું તાપમાન બતાવે માઇનસ ચાલીસે થાય ને બંને સરખા થાય હવે મિત્રો જોઈશું ગઈકાલ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભાર ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું તો યાદ રાખજો કુતુબુદ્દીન અહમદ શાહ અહીંયા કુતુબુદ્દીન ના અગતા પરીક્ષામાં બધા ભૂલ કરતા હોય છે સેકન્ડ કયા સત્યાગ્રહની કયો સત્યાગ્રહ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે તો ખેડા સત્યાગ્રહ ઓગણીસો અઢાર ભારતનો પૂછે તો ચંપારણ આવશે ઓગણીસો ને સત્તરમાં બિહારમાં આવેલું છે ચંપારણ દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ બાર માર્ચ ઓગણીસો ત્રીસમાં ચોથો પ્રશ્ન કે ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી તો સયાજીરાવ ગાયકવાડ એ પણ થ્રી નંબરના ત્રીજા નંબરના પાંચમો પ્રશ્ન આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ તો મહારાષ્ટ્રમાં મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં સમાચારમાં રહેલા ભટ્ટને રેમન મેક્સસ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો ઓગણીસો સિત્યોતેરમાં અને ગુજરાતના કયા જિલ્લામાં આવેલી બનાસ ફાર્મસ પ્રોડ્યુસ કંપનીને જીરાની શ્રેષ્ઠ પ્રોડક્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો તો પાટણને મળ્યો છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ એવો પૂછ્યો હતો કે ગુજરાતની અંદર અવસર અવસર રથની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી તો આપણા જે મુખ્ય ચૂંટણી અધિકારી છે ગુજરાતના પી ભારતી પ્રશ્ન બાળકોની ઓનલાઈન જાતિ અટકાવવા માટેનું ઓપરેશન મેઘચક્ર પ્રશ્ન સીઆરપીએફના સીઆરપીએફ એટલે કે ડિરેક્ટર જનરલ એસ એલ થોસેન ચોથો પ્રશ્ન નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડિરેક્ટર જનરલ એમનું નામ શું છે જી અશોક કુમાર પાંચમો પ્રશ્ન પૂછ્યો તો ડીઆરડીઓ ના અધ્યક્ષ કોણ તો ડોક્ટર સમીર વી કામદ ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જી ટ્વેન્ટીની અધ્યક્ષતા હાલમાં ઇન્ડોનેશિયા જોડે છે અને એના અધ્યક્ષનું નામ છે જોકો વિડોનો સાતમો પ્રશ્ન રોકેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે ડોક્ટર કે શિવાન કોણ કે સિવાન ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને રોકેટ વુમેન તરીકે રીતુ કરીદાલ ભારતનું પ્રથમ ચોખાઈ એટીએમ છે એ કઈ જગ્યાએ બેંગલુરુમાં હેલ્થ એટીએમ પૂછે તો લખનઉ અને અનાજ એટીએમ પૂછે તો ગુરુગ્રામ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોણે ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે અવસર રથનો પ્રારંભ કરાવ્યો અત્યારે જ આનો આન્સર આવડ્યો આપ્યો તમને આવડતો જશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવી આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તમારા અભિપ્રાયો પણ આપજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને મળવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત